નામ પરમાનંદ કંપનદાસ વધવા, મારું નામ નરેશ પરમાનંદ વધવા. અમને આજે બપોરે 12:30 વાગે અમે ઘરે બેઠા હતા, એક છોકરો બોલાવવા આવ્યો કે તમને બ્લોક નંબર 36માં રણજીતસિંહ આયલ સિંઘાણી બોલાવે છે, તમે ફરિયાદ કરી છે, તે પૈસા તમને આપી દે છે, તમે આવો. તો અમે કીધું અમે જઈએ છીએ. હું, મારા પપ્પા, મારો ભાઈ, મારા મમ્મી, અમે ચારેય ગયા. અને ત્યાં ગયા તો એણે કીધું કે લેડીઝનું શું કામ છે, તમે લેડીઝને મોકલી દો. તો લેડીઝને મોકલી દીધા. પછી અમને કીધું કે તમે બેસો 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 બેસો, તમને પૈસા આપી દઈએ, પૈસા આપી દઈએ, તમે ફરિયાદ પાછી ખેંચી લો, ફરિયાદ પાછી ખેંચી લો, પૈસા આપી દઈએ. એવી રીતે એમ કરતાં પપ્પાએ કીધું કે પૈસા પહેલાં આપો, પછી અમે ફરિયાદ પાછી ખેંચીએ. એ કે નહીં, તમે અમારી 13 તારીખ છે, કે નહીં તમે ફરિયાદ પાછી ખેંચી લો. અમે કીધું નહીં. તો એણે બોટલ કાઢી, અમારું ધ્યાન નહોતું, વિશનસિંહ વેદી, મહેન્દ્રસિંહ આયલ સિંઘાણી, રણજીતસિંહ આયલ સિંઘાણી અને સુખદેવસિંહ આયલ સિંઘાણી, એ ચારેય હતા. અને એણે મારા પપ્પાને બોટલ દવાની હતી એ પીવડાવી, પછી ઝપાઝપી થઈ, એમાંથી 2-4 ઘૂંટડા મારા પપ્પાના પેટમાં વયા ગયા. પછી તે ભાગી ગયા. બધાએ 10-12 જણા હતા એ ભાગી ગયા. અમને અહીંયા બેસાડ્યા. પછી અમે 108ને બોલાવ્યું અને 108માં પછી પપ્પાને એડમિટ કરી. અમારો નહીં, કુલ 20-25 કરોડ રૂપિયાનો મામલો છે. અને આ લોકો એમ કહે છે કે અમે બધાને આગોતરા જામીન લઈ લીધા, લેડીઝના નામ કાઢી નાખ્યા છે. એ બધા એમ કહે છે કે અમે બધી રીતે પૂગેલા છીએ પૈસામાં, બધી રીતે અમારું કોઈ કાંઈ કરી નહીં લે, તમે ફરિયાદ પાછી ખેંચી લે. નકર હવે બધા આખા ઘરને જાનથી મારી નાખશું. અમે 11,000 રૂપિયાની ફરિયાદ છે, એ એમ કહે છે કે ફરિયાદ પાછી ખેંચી લઈએ. અમે કહીએ છીએ નહીં, બધાના પૈસા આવશે તો અમે ફરિયાદ પાછી કરશું. સાચો આંકડો 7 લાખ રૂપિયા છે સાહેબ. જે એની સાઈનું હતી ને એના 11,000 રૂપિયાના મારા પાસે પુરાવા છે. 25 કરોડ રૂપિયાનું ભૂલેકું ફેરવી ગયો છે. માલ સામાન ભરવા આવ્યા, આખું ફેમિલી માલ સામાન ભરવા આવ્યા હતા, આગોતરા જામીન લઈને આવ્યા હતા.